नमस्कार मित्रों, तमारी पोतानी यूट्यूब चैनल क्लासमेट में तमारू स्वागत छे। आजे आपणे धोरण 6 प्रकरण 4 माथी स्वाध्याय 4.1 ना थोड़ा दाखलानो अभ्यास करवानो छे। आ दाखला भणवा माटे आपणे थियरी नी जे जरूर पड़े तेनो वीडियो आपणे पहेला अंकित सरे बनावेलो छे, एनी तमने लिंक डिस्क्रिप्शन बॉक्स में मळी जशे। आ दाखला गणता पहेला ए लिंक थी ए वीडियो जरूर जोई लेजो, जेथी करीने तमने आ दाखला गणवा सरल पड़े। तो आपणे जोईए दाखलो पहेलो। तो पहेलो दाखलो शुं कहे छे, बाजूमां दर्शावेल आकृतिनो उपयोग करीने लखो। एटले के अहींया जे आपने आकृति दर्शावेली छे तेनो उपयोग करी अने आपणे आ प्रश्न जे आपेला एना जवाब आपवाना छे। तो पहेलो आपने एवुं कीधुं छे, 5 बिंદુઓ લખો। તો અંકિત સરે તમને કીધું હતું, જેમ તમે વિડીયો જોયો હશે કે આ ટપકું છે જે એ દરેક બિંદુ બતાવે છે। તો આમાં કયા બિંદુ છે? તો અહીં આપણે જોઈ શકીએ BCDE એ દરેક બિંદુ છે, તો આપણે 5 બિંદુ લખવાના છે। તો આપણે આમ લખી શકીએ કે અહીંયા બિંદુ BCDE અને આ O, તો આ આપણા 5 બિંદુઓ થશે। ત્યારબાદ જોઈએ રેખા આપણે દર્શાવવાની છે। તો રેખા મિત્રો, જેમ તમને આગળના વિડીયોમાં ખ્યાલ આવી ગયો હશે જોયો, એટલે કે રેખા બંને બાજુ અનંત અંતર સુધી જતી હોય છે, એને છેડો હોતો નથી, મતલબ કે એને અંત્ય બિંદુઓ હોતા નથી। તો આપણે અહીંયા રેખા દર્શાવવાની છે। તો કઈ રેખા થશે? તો કે આ જોઈએ આપણે કે આ એક આ રેખા થાય છે, પરંતુ આ એક જ રેખાને આપણે જુદી જુદી રીતે નામ આપી શકીએ। જેમ કે આ જ રેખાને આપણે રેખા BD, BO, BE એ સિવાય એના આપણે કેપિટલ જે મૂળાક્ષર છે એ ઉલટા કરીને તમે લખી શકો, મતલબ કે DB, DE, DO આ રીતે પણ લખી શકો। આ શક્ય બધા જ નામમાંથી કોઈ એક નામ લખો તો પણ ચાલે। તો આપણે અહીંયા લખી શકીએ કે આમાં રેખા કઈ છે, તો માત્ર એક જ થશે, BD, મતલબ કે રેખા BD। ખાસ મિત્રો એક વાત તો ધ્યાન રાખજો કે અહીંયા રેખા કીધી છે એટલે અહીંયા જ્યારે BD લખો ત્યારે તેની ઉપર બંને બાજુ એરો દર્શાવી આ રેખાની નિશાની કરવાની ખાસ ભૂલતા નહીં, તો જ તમને આના પૂરા માર્ક મળશે, નકર તમારું એ ખોટું પડશે। ત્યારબાદ જોઈએ આપણે 4 કિરણો દર્શાવવાના છે। તો કિરણોમાં એક અંત્ય બિંદુ હોય ને ત્યાંથી તે અનંત સુધી જતું હોય છે, જેમ કે ટોર્ચ, સૂર્યપ્રકાશ, એ તમને ઉદાહરણ આપણે ખ્યાલ છે। તો આપણે જોઈએ ઓથી લઈને સી સુધીનું આ એક કિરણ થશે, ઓથી બી એક કિરણ થશે, ઓથી ઈ અને ઈથી ડી, તો એ દરેક જુદા જુદા કિરણો થાય છે। તો આપણે પહેલું લખીએ કિરણ OC, અહીંયા કિરણની નિશાનીમાં એક જ બાજુ એરોનું નિશાન આવશે, રેખામાં બંને બાજુ આવે, કિરણમાં એક જ બાજુ આવે। ત્યારબાદ થશે કિરણ OB, ત્યારબાદ આપણે 4 કિરણ દર્શાવવાના, તો કિરણ OD અને હજી થશે કિરણ D થી લઈ અને E સુધી, કિરણ ED, એટલે કે E થી લઈ અને D સુધીનો આમ અનંત। આ સિવાય મિત્રો આમ પણ તમે લખી શકો, ઈ થી લઈ અને બી સુધીનો ભાગ, તો એ પણ થઈ શકે, ડી થી લઈ અને બી સુધીનું કિરણ એ પણ થઈ શકે, પણ આપણે 4 કિરણ માગેલા છે એટલે આપણે 4 લખ્યા છે, આ સિવાયના પણ એમાં છે। ત્યારબાદ જોઈએ ડીમાં આપણે 5 રેખાખંડો કીધા છે, તો રેખાખંડ એટલે જે ચોક્કસ બંને બાજુ અંત્ય બિંદુ ધરાવે છે એને આપણે રેખાખંડ કહીએ, જેનું માપ પણ નિશ્ચિત હોય છે, તો એના ઉપરથી આપણે રેખાખંડ લખીએ, 5 રેખાખંડ લખવાના છે। તો આપણે અહીંયા ડીથી લઈ અને ઈ સુધીનો ભાગ, આટલો ભાગ આપણે કહી શકીએ, તો એ એક રેખાખંડ થયો। તો આમ લખી શકીએ રેખાખંડ DE, અને ઉપર નિશાની જે કરશું એ માત્ર ખાલી લીટી, મતલબ કે રેખાખંડની નિશાની, બેમાંથી એક પણ બાજુ એરો નહીં દર્શાવીએ, રેખાખંડમાં એરો બંનેમાંથી એક પણ બાજુ ના આવે, કિરણમાં એક બાજુ આવે અને રેખામાં બંને બાજુ આવશે। તો આપણે 5 રેખાખંડ કીધા, એક રેખાખંડ થયો રેખાખંડ DE, બાદ આપણે જોઈએ રેખાખંડ EO, ત્યારબાદ રેખાખંડ OB, ત્યારબાદ થઈ શકે રેખાખંડ OC, હજી મિત્રો આપણે 5 કીધા, અહીંયા 4 થયા, આ OD એ રેખાખંડ પણ ચાલશે, OD, હજી આમાંથી ઘણા બધા રેખાખંડ થઈ શકે, પરંતુ આપણે માત્ર 5 રેખાખંડ પૂછેલા છે તો આપણે 5ના નામ લખેલા છે। ત્યારબાદ જોઈએ મિત્રો આપણે બીજો દાખલો। તો બીજા દાખલાની રકમ એવી છે, આપેલ 4 મૂળાક્ષરોમાંથી દરેક વખતે માત્ર 2 મૂળાક્ષરોનો ઉપયોગ કરી આપેલ રેખાના શક્ય તેટલે નામ આપ, એટલે કે આ એક રેખા છે તેના ઉપર આપણે 4 બિંદુઓ મૂળાક્ષરથી આપેલા છે A, B, C અને D, અને આપણે એના શક્ય તેટલી રીતે નામ આપવાના છે। અહીંયા આપણે 12 રીતે નામ આપી શકીએ,
एक ज रेखाना 12 रीते नाम आपी सकीए। तो कई रीते थशे तो जोईए आपणे पहेला। पहेला आपणे ए बिंदुने पहेला राखीए अने त्यारबाद बाकीना दरेक बिंदुने आपणे लखवानो प्रयत्न करीए। तो पहेलुं थशे मित्रो रेखाखंड, અહીંયા આપણે રેખા પૂછેલી છે એટલે આપણે લખશું કે રેખા એ બી, એટલે એ થી લઈ અને બી આખી રેખા, ત્યારબાદ એ બીને ભૂલી જાઉં તો શું છે સી, તો એ સી રેખા એ સી, ત્યારબાદ એ અને બી તો થશે રેખા એ ડી, ત્યારબાદ હવે આ એને એ સાથે આપણે બી સી અને ડી લીધા, હવે બીનો વારો લઈએ, બી સાથે આપણે એ સી અને ડી બાકીને ત્રણ છે એ લઈએ તો થશે રેખા બી એ, પછી રેખા બી સી અને પછી બી ડી, એટલે કે રેખા બી સી અને રેખા બી ડી। ત્યારબાદ મિત્રો આપણે એ અને બી લીધા, હવે આપણે સી નો વારો લઈએ તો સી ઉપરથી લઈએ તો શું થશે તો રેખા સી એ, ત્યારબાદ રેખા સી બી અને રેખા સી ડી, તો એ રેખા થશે। ત્યારબાદ હવે આપણે ડી છે તો એનો વારો લઈએ તો એ કઈ રીતે થશે તો આપણે લખી શકીએ કે એમાં થશે આપણે રેખા ડી એ, રેખા ડી બી, રેખા ડી સી, તો આ ત્રણ ડીની રેખા થશે। અહીંયા જોયો એ સાથે પેલું બિંદુ એવી ત્રણ, બીમાં ત્રણ, સીમાં ત્રણ અને ડીમાં ત્રણ મળી, તો આખે આખે 12 રીતે આપણે એને દર્શાવી શકીએ। જોઈએ હવે ત્રીજો દાખલો। તો ત્રીજા દાખલાની રકમ એવી છે, આકૃતિનો ઉપયોગ કરીને લખો। આ જે આકૃતિ છે એનો ઉપયોગ કરીને આપણે આ પ્રશ્નના જવાબ આપવાના છે। તો જોઈએ પહેલો પ્રશ્ન શું છે, ઈ બિંદુને સમાવતી રેખાઓ। ઈ બિંદુ એટલે અહીંયા મિત્રો ઈ બિંદુ આવેલું છે, આ બિંદુ, અને એ બિંદુમાંથી જે રેખા પસાર થાય તે આપણે લખવાની છે। કઈ કઈ રેખા પસાર થાય, તો એક આ રેખા પસાર થાય છે અને બીજી આ રેખા પસાર થાય છે। તો આપણે લખી શકીએ કે રેખા ઈ એફ અને બીજી કઈ રેખા થશે, આ રેખા। હવે આ રેખાને તમે ગમે એટલી વખત નામ જુદી જુદી રીતે આપો, દાખલા તરીકે એ બી રેખા કયો તો એ જ રેખા થાય, એ ડી રેખા કયો તો એ જ રેખા થાય, અને એ રેખા કયો તો પણ આ જ રેખા થાય। જે રીતે આપણે અહીંયા જોયું આ એક જ રેખાના જુદા જુદા 12 નામ છે, તેવી જ રીતે આ રેખાના પણ 12 નામ થઈ શકે, એમાંથી તમે કોઈ પણ એક નામ લખો હાલે। તો અહીંયા આપણે લખશું રેખા એ બી, તમે આ એ બીની જગ્યાએ એ ડી, એ ઈ, ડી ડી ઈ, બી ડી કોઈ પણ નામ લખશો ચાલશે। આપણે અહીંયા બે રેખા દર્શાવવાની છે, આપણે દર્શાવી દીધી। ત્યારબાદ જોઈએ બી દાખલો। તો બીની રકમ એવી છે, એ બિંદુમાંથી પસાર થતી રેખાઓ। તો એ બિંદુ મિત્રો અહીંયા આવેલું છે, આ એ બિંદુ છે, અને એમાંથી પસાર થતી આપણે આ એક જ રેખા મળે છે, પણ એ એક રેખાને આપણે 12 રીતે નામ આપી શકીએ છીએ, કારણ કે એમાં 4 બિંદુ આવેલા છે, તો એ 12માંથી કોઈ પણ તમે નામ આપો રેખા તો એ જ થશે। તો એ એ બિંદુમાંથી પસાર થતી, અહીં આપણે રેખાઓ એવો શબ્દ વાપરેલો છે, પણ હકીકતે રેખા તો એક જ મળે છે, પણ એના નામ જુદી જુદી રીતે આપણે આપી શકીએ છીએ, એટલે એ રેખા થશે રેખા એ બી। એક નામ, બીજું નામ આપણે લખવું હોય રેખા એ ડી, ત્યારબાદ રેખા એ ઈ, આ રીતે આપણે નામ લખી શકીએ। ત્યારબાદ બીનો ઉપયોગ કરીને પણ નામ લખી શકીએ, ડીનો ઉપયોગ કરીને અને ઈનો ઉપયોગ કરીને, તો આ શક્ય બધી જ રીતે આપણે નામ લખી શકાય। તમે હોમવર્કમાં બાકીના જે બિંદુ છે તેનો ઉપયોગ કરીને રેખાના નામ લખવાનો પ્રયત્ન કરજો અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ત્યારબાદ આપણે જોઈએ સી દાખલો। તો સીની રકમ એવી છે, ઓ બિંદુ જેમાં છે તેવી રેખા। તો અહીંયા ઓ બિંદુ આવેલું છે, આ ઓ બિંદુ કેમાં છે, આ રેખા ઉપર ઓ બિંદુ આવેલું છે, તો એનું નામ શું, અહીંયા ઓ છે ને અહીંયા સી બિંદુ છે, તો એનું નામ એક જ થશે રેખા ઓ સી, ઉપર રેખાની નિશાની કરવાની ભૂલાય નહીં, ખાસ ધ્યાન રાખજો। ત્યારબાદ આપણે ડી જોઈએ, એકબીજાને છેદતી હોય તેવી રેખાની બે જોડ, એવી બે રેખા જે એકબીજાને છેદતી હોય, તો આપણે અહીંયા જોઈ શકીએ કે આ એક રેખા જે છે એ રેખા આને છેદે છે, પણ આ રેખાનું નામ તો એક જ છે, આના નામ 12 છે, 12માંથી કોઈ પણ એક નામ લખો ચાલે। તો આપણે જોઈએ લખી શકીએ કે એને છેદતી હોય તેવી રેખાની એક જોડ થશે રેખા ઓસી,
અને રેખા AD આ AD ના 12 નામ છે એમાંથી કોઈ પણ એક નામ લખો ચાલે તો આ એક જોડ થઈ હવે બીજી જોડ આપણે લખવાની છે તો આપણે જોઈ શકીએ આ રેખા છે અને બીજી આ રેખા છે તો એને આપણે લખી શકીએ રેખા EF અને રેખા અહીંયા આપણે AD નામ આપ્યું તો હવે આપણે BE નામ આપી દઈએ અને રેખા BE તો આ બંને એકબીજાને છેદતી હોય તેવી રેખાની જોડ થશે તો અહીંયા મિત્રો આપણે સ્વાધ્યાય 4.1 નો પહેલો બીજો અને ત્રીજો દાખલો જોયો આગળના વિડીયોમાં બીજા દાખલાનો અભ્યાસ કરશું આભાર જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો અને તમારા બીજા મિત્રો સુધી પહોંચાડો આપ હજુ વધુ શીખવા માંગતા હોય તો આપણી ચેનલ ક્લાસમેટને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં અને સ્ક્રીન પર રહેલા વિડીયોમાંથી કોઈ પણ વિડીયો ક્લિક કરી જોઈ શકો છો અને વધુ શીખી શકો છો